હેલો ફ્રેન્ડ્સ, મારી કુકિંગ ચેનલ અલ્કા સરોઠિયામાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કાંદા અને ટમેટાનું શાક. ચોમાસાની સીઝનમાં જ્યારે શાકભાજી અવેલેબલ ન હોય એવા સમયે તમે પંજાબી શાકને પણ ટક્કર મારે એવું આ કાંદા ટમેટાનું શાક બનાવીને સર્વ કરી શકો છો. તો આવો બતાવું કાંદા ટમેટાનું આ શાક બનાવવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ. કાંદા ટમેટાનું શાક બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે કાંદા તેમજ ટમેટા. મેં અહીં મીડિયમ સાઇઝના 6 નંગ કાંદા લીધા છે, ગ્રામમાં જે 300 ગ્રામ જેટલા છે, તેમજ 150 ગ્રામ જેટલા એટલે કે મીડિયમ સાઇઝના 3 નંગ ટમેટા લીધા છે. મિત્રો, આ રેસીપીમાં યુઝ થતા બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ આપ રેસીપીના અંતમાં વિડીયો સ્ક્રીન પર જોઈ શકો છો. અહીં આ કાંદા તેમજ ટમેટાને મેં મોટા ટુકડામાં કટ કરી લીધા છે. ટમેટામાં જે વચ્ચેનો પાણીનો ભાગ હોય તેને મેં દૂર કરી દીધો છે. આને ફેંકીશું નહીં, પણ ગ્રેવીમાં કે અન્ય સબ્જીમાં, દાળ શાકમાં આને યુઝ કરી શકાય. તેમજ કાંદાને મેં પણ પાછળનો ભાગ દૂર કરી અને મોટા ટુકડામાં કટ કરી લીધા છે. નેક્સ્ટ પ્રોસેસ માટે એક પેનમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થતા જ તેમાં સૌપ્રથમ એડ કરું છું મોટા ટુકડામાં કટ કરેલા કાંદા. સ્ટવની ફ્લેમ મીડિયમ જેટલી સેટ કરીને આને સાતળવાના છે. કાંદા જેમ જેમ સાતળાતા જાય તેમ તેમ ખુલતા જાય છે. આને હળવા એવા બદામી કલરના થાય ત્યાં સુધી સાતળવાના છે. 4-5 મિનિટની કુકિંગ પ્રોસેસ પછી અહીં કાંદા હળવા એવા બદામી રંગના દેખાય છે, તેમજ લગભગ ઘણા ખરા કાંદાના લેયર છૂટા પડી ગયેલા છે. સરસ બદામી કલર આવતા જ હવે એક્સ્ટ્રા ઓઇલ નીતારીને આને પ્લેટમાં લઈ લઉં છું. કાંદા ને તેલમાંથી કાઢતી વખતે સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરી દેવાની છે. સેમ મેં હવે બચેલા તેલમાં જ આ ટમેટા પણ સાતળીશું. ટમેટાને પણ મીડિયમ ફ્લેમ પર 3-1 મિનિટ માટે થવા દેવાના છે. 3-1 મિનિટ પછી અહીં આપણે જોઈ શકીએ છીએ કે ટમેટાની જે આ છાલ છે તેના પર હળવી એવી ડિઝાઇન ઉપસી આવેલ છે. આ સ્ટેજ પર આ ટમેટામાંથી પણ એક્સ્ટ્રા તેલ દૂર કરીને આને પણ પ્લેટમાં લઈ લઉં છું. અહીં આ કાંદા તેમજ ટમેટાને મેં હળવા એવા સાતળી લીધા છે, તેને થોડી વાર માટે સાઈડ પર લઈ લઉં છું. તેમજ કાંદા અને ટમેટા સાતવતા જે તેલ બચેલું છે તેમાં એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલું જીરું, બાદિયા ફૂલ, નાનકડો ટુકડો તજનો, 2 લવિંગ, તેમજ 5 દાણા મરી, તમાલપત્ર, જેને આ રીતે તોડીને એડ કરીશું, સૂકું 1 લાલ મરચું. આ બધું સારી રીતે મિક્સ કરીશું. જીરું જરા બ્રાઉન થાય અને મસાલા સાતરાઈ જતા જ આગળના મસાલા એડ કરીશું. એડ કરેલા મસાલા હળવા બ્રાઉન થતા એડ કરું છું 4-5 કળી લસણ, તેમજ 1 ઇંચ જેટલું આદું જેને મેં લાંબી ચીરીઓમાં કટ કરી લીધું છે. અહીં આદું અને લસણની સાથે તમે લીલું મરચું પણ એડ કરી શકો છો, પણ આગળ શાકને સરસ લાલ કલર આપવા માટે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, માટે મેં અહીં લીલું મરચું સ્કીપ કરેલ છે. આ બધું સરસ સાતરાઈ જતા એડ કરું છું સાતરેલા કાંદા તેમજ ટમેટા. આ બધું સારી રીતે મિક્સ કરીશું. બધું સરસ એકરસ થતા સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું. અહીં લાસ્ટમાં સાતરેલા મસાલા તેમજ સાથે જે કાંદા ટમેટા એડ કરેલ તેની મેં સરસ ગ્રેવી બનાવીને તૈયાર કરી લીધી છે. નેક્સ્ટ પ્રોસેસ માટે સેમ પેનમાં જ મેં 1 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધું છે. મારી આ પેન છે ખૂબ જ હેવી બોટમ વાળી છે, એટલા માટે મેં સેમ પેન યુઝ કરેલ છે. જો તમે જે કડાઈ યુઝ કરો તેનું બોટમ હેવી ન હોય તો તમે કડાઈ સાફ કરીને લઈ શકો છો, કે બીજી કડાઈમાં આ સીઝનિંગ કરી શકાય જેથી સીઝનિંગ વખતે આ દાજી ન જાય. તેલ ઇનફ ગરમ થતા જ સૌ પ્રથમ તેમાં એડ કરીશું તૈયાર કરેલી ગ્રેવી. સ્ટવની ફ્લેમ મેં અત્યારે મીડિયમ જેટલી સેટ કરેલી છે. ગ્રેવી સાથે એડ કરું છું 1/4 ચપટી હિંગ, 1/4 ટેબલસ્પૂન હળદર પાવડર. બધા જ માપ અહીં મેં ટેબલસ્પૂનમાં લીધા છે. 1/2 ટેબલસ્પૂન જેટલું મીઠું, 1/2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું. આ બધું સારી રીતે મિક્સ કરીશું જેથી ગ્રેવીની સાથે આ બધા જ મસાલા સાંતળાય. 1-2 મિનિટ પછી એડ કરું છું લાંબુ કટ કરેલું 1 મરચું. અહીં તમે જીણી તીખી મરચી પણ લઈ શકો છો, જેનો સ્વાદ અહીં સરસ આવે. 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું. બધું સારી રીતે મિક્સ કરીશું. બધું મિક્સ થતા જ એડ કરું છું સાતળેલા કાંદા તેમજ ટમેટા. નેક્સ્ટ પ્રોસેસ માટે અહીં મેં લીધું છે 1/2 કપ જેટલું પાણી, જેને આ મિક્સચર જારમાં એડ કરીને શાકમાં એડ કરીશું જેથી અહીં લાગેલી આ ગ્રેવી પણ પાણી સાથે મિક્સ થઈ જાય. અને ફરી સારી રીતે મિક્સ કરવાનું છે. હવે આને ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ્સ માટે થવા દઈશું. 5-1 મિનિટ્સની કુકિંગ પ્રોસેસ પછી અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે એડ કરેલું તેલ છે એ બધું ઉપર આવેલું શાક
જોઈ શકાય છે સ્ટાર્ટિંગમાં સ્ટવની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. જેમ જેમ એડ કરેલું પાણી બળતું જાય તેમ તેમ સ્ટવની ફ્લેમ સ્લો સેટ કરી દેવાની છે. મસાલાને હળવા એવા તેલમાં સાતળી અને સિઝનિંગ કરવાથી અત્યારે મારા કિચનમાં ખૂબ જ સરસ મજાની સુગંધ આવી રહી છે. અહીં આપણે શાકમાં સારા એવા પ્રમાણમાં ટમેટા એડ કરેલ છે, છતાં પણ જો થોડો ખાટો સ્વાદ પસંદ હોય તો તમે થોડો લીંબુનો રસ મિક્સ કરી શકો છો. તો મિત્રો, અહીં પંજાબી શાકને પણ ટક્કર આપે એવું કાંદા અને ટમેટાનું શાક બનીને તૈયાર છે. ઘરમાં જ્યારે કઈ પણ શાક ન હોય અને શું બનાવવું એ સમજાતું ન હોય ત્યારે તમે એકવાર જરૂરથી બનાવજો. આ રીતે કાંદા ટમેટાનું શાક તેમજ કાંદા ટમેટાનું શાક બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસિપીઝ માટે મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. નવી રેસિપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.